મોડાસાના કોકાપુરા પાસે મજુવા નદીમાં યુવક ડૂબ્યાનો મામલો સામે આવ્યો હતો. ઘટનાના 8 કલાક પછી પણ નદીમાં યુવકની શોધખોળ યથાવત છે. પગ લપસતા યુવક મજુવા નદીમાં ગરકાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. તાપી ડેમમાં કુલ 13 જણા બોટમાં પિકનિક માટે જે અંદર બેટમાં ગયેલા ને ત્યાંથી રિટર્ન પાછા આવતા એ લોકોની બોટ કંઈ પવનના કારણે અને મોજાઓના કારણે કંઈ પલટી જવાના કારણે 13 જણા ડૂબી ગયેલા. એમાંથી 6 જણાને બચાવી લેવામાં આવેલા છે અને 2 એક બાળકી સહિતની ડેડ બોડી 2 મળી આવેલ છે. કુલ 8 પછી 5 જણાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ડેડ બોડી અત્યારે વ્યારા ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 બેટ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહેલ છે, જે મોડે સુધી ચલાવીને શોધી કાઢવામાં આવશે. સર, હાલ તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે તો ફાયર બ્રિગેડ વ્યારા પાસે જે બોટ છે અને તરવૈયાઓ છે, ઉપરાંત લોકલ તરવૈયાઓની અમારી પાસે યાદી હોય છે, એમાંથી આ માણસોને લઈને આપણે ઓપરેશન હાથ ધરી રહેલા છીએ. ઉપરાંતમાં આપણે સુરતથી પણ તરવૈયાઓની ટીમ અને બોટ મંગાવી રહેલા છીએ. અડચણ એટલે આ તો મોજા અને પવનના કારણે બોટ પલટી ગયેલી છે. હાલ સર, જે ડૂબી ગયા છે તે ક્યાંના રહેવાસી છે? હા, એ અહીંયા સુંદરપુર ગામ છે, ભીતખુદની બાજુમાં, ઉચ્છલ તાલુકાનું જ, સુંદરપુરના છે તમામે. તમે રજાના કારણે લોકો ફરવા માટે આજે ઉચ્છલથી 6 કિલોમીટર દૂર ભીતખુર્દ ગામે ફરવા માટે આવ્યા હતા અને સવારથી જ ટિફિન બિફિન લઈને લોકો આવેલા અને અચાનક જ હોડીમાં બેસીને લોકો પાણીમાં ગયા અને ઘણો પવનને કારણે આજે હોડી પલટી જવાથી જે લોકો અવસાન પામ્યા છે એ આજે એક અમારા ઉચ્છલ તાલુકાના દરેક ગામના લોકો શોકમાં છે અને જે અમે વહીવટીતંત્રને બી જાણ કરી અને વહીવટીતંત્ર તરફથી બી અમને પૂરો સપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીં આજે અમારે અહીંયા નાયબ કલેક્ટરશ્રી પણ ઉપસ્થિત છે. કયા ગામના છે તમામ જે યુવકો છે? કેટલા છે અને કયા ગામના છે? આ જે મૃતકો છે એ તમામ સુંદરપુર ગામના છે અને એ લોકો 13 જણા અંદર ગયા હતા, એમાંથી એક નાની બાળકી મળી છે અને એક અમારા જે બેંકના કર્મચારી હતા સુંદરપુરના એ ભાઈ હમણાં હાલમાં જ એમને બહાર કાઢવામાં આવ્યા છે અને બીજા માટેની શોધખોળ ચાલુ છે.